की जय सादी चंद्रिका, मोर पीछ लई एने कट करवानू छे। ગોળાકારમાં કટ કરવાનું છે। પૂરું ગોલ હાથ આમ ફેરવી લેવાનો જેથી આ આગળનો ભાગ ગોલ થઈ જાય। એનું કાતર સાર્ફ હોય ને તો જલ્દી થાય, તો પાછળથી આ રીતે કરીને જોઈ લેવાનું કે ગોલ બનવું જોઈએ। ચોરસ બી હોય છે પણ ગોલ જ્યાદા સુંદર લાગે, ચોરસ બી કરી શકાય। નાનું મોર પીચ હોય તો સારું, મોટું હોય તો પછી કટ કરવું પડશે। અને એક તાર મેં અહીંયા રેડી કરી રાખ્યો છે વળ ચડાઈને, બસ એ તાર ઉપર આપણે બાંધવાનું છે, કંઈ બહુ કરવાનું નથી। એના માટે હું ગ્રીન દોરો યુઝ કરીશ। દોરાને તારના આગળના ભાગે સેજ વીંટી લેવાનો અને પછી ફરીથી નીચેના ભાગે લઈ આવવાનો સેજ, કે જ્યાંથી આપણે આને બાંધવાનું છે એમાં નીચેનો ભાગ આ રીતે મૂકી અને આના 10% ભાગ તો નીચેનો દોરામાં ફિટ કરવો જ પડે, તો જે મજબૂતાઈથી પકડીને રહે, નહીં તો પછી બહુ એન્ડ ઉપર કરીએ તો નીકળી જાય। એટલે એ જ દોરાને કન્ટિન્યુ કરતા પૂરા તાર ઉપર વીંટવાનું છે। હવે એન્ડ આવે એટલે એને કટ કરવાનું છે, પછી એને જ ઉલટું વાળી લેવાનું છે। અહીંના ભાગમાં આપણે રેશમનું ફૂલ મૂકશું કેમકે અહીંયા બહુ સૂનું લાગે છે। એ જ દોરાને નીચે વીંટી દેવાનું છે, નીચે થોડું જાડું વીંટવાનું જેથી પાગમાં ધરીએ તો બરાબર રહે। બને એટલું નાનું હોય તો વધારે સુહાય, પણ દૂર છે એટલે મોટું હોય તો ચાલે। નાનું મોરપીચ હોય તો શું કે એનો પૂરો બ્લુ, જે એના અલગ અલગ વિવિધ વચ્ચેના કલર્સ છે એ બધા આવી શકે। આપણે મોટાને કટ કરીશું તો ખાલી ડાર્ક બ્લુ જ ભાગ દેખાશે, તો આ રીતે કરી શકો। પછી એમાં ગઈકાલે બતાવી હતી એ પ્રકારથી વિવિધ રેશમ, સુરમો, મોતી એ યુઝ કરી શકાય। ઉષ્ણકાળને આમ સાદી ધરાતી હોય છે, પછી એ જેમ લખી સોનેરી, રૂપેરી ઇત્યાદિ બધી વર્કવાળી પણ ધરાય, જ્યાદાતર સાદી આવે છે ઘુમાવદાર। શિવલ્લભ આદિ છે।